નીચેના પ્રત્યેક કિસ્સામાં અતિવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો તેમજ તેના પ્રચલ સમીકરણો લખો. તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ એટલે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1. અહીં લખું છું અતિવલયનું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 અથવા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1. આ પ્રમાણિત અતિવલય માટે છે અને આ ફરેલા અતિવલય માટે છે. એટલે આ અતિવલય ઉપર નીચે હોય, વાય એક્સ ની ઉપર નીચે અને આ એક્સ અક્ષ આસપાસ સંમિત હોય, ડાબી બાજુ અથવા જમણી બાજુ હોય. તો ચાલો હવે બીજાનો પહેલો. ઈ આપી દીધું છે 4/3 અને શિરોબિંદુ આપ્યું છે. જુઓ જરા શિરોબિંદુ ક્યાં છે, 0 ± 7 એટલે શિરોબિંદુ થયું 0 ± 2 એટલે આ ફરેલો અતિવલય આ પ્રકારનો લેવાનો છે, ધીસ વે, એટલે બી બરાબર 7. બી બરાબર 7. હવે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન ટુ ઈ સ્ક્વેર માઇનસ 1. Therefore, a square is equal to b square એટલે 49 into e square એટલે 16/9 minus 1. એટલે what is this? 16 minus 9 is 7. 49 into 7 upon 9 આ a square નું મૂલ્ય થયું. Therefore a square is equal to 343/9. મને b ની કિંમત ખબર છે, a square મળી ગયું છે અને આ સમીકરણ લેવાનું છે. This is what I will take. કારણ કે આ જુઓ તમે અહીંયા 0 ± 2 એનું શિરોબિંદુ છે. દેરફોર માગેલા અતિવલયનું સમી એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર, બી સ્ક્વેર એટલે આનો વર્ગ, ઇઝ ઇક્વલ ટુ 1. છેદનો છેદ એટલે અંશ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. કારણ કે અહીંયા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર છે. ઓર યુ કેન બિગીન વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ માઇનસ અંદર આપ્યું આ બાજુ એટલે તમને આ સ્વરૂપ મળે. એટલે કે વાય સ્ક્વેર અપોન 49 માઇનસ 7x² સ્ક્વેર અપોન 343/9 છે, 7 નથી, 9x² સ્ક્વેર બાય 343 ઇઝ ઇક્વલ ટુ 1. હજી આના પ્રચલ સમીકરણો બાકી છે. અતિવલયના પ્રચલ સમીકરણો એક્સ બરાબર એ સેક થીટા, વાય બરાબર બી ટેન થીટા, આને માટે વાય બરાબર બી સેક થીટા, એક્સ બરાબર એ ટેન થીટા. તો આમાં એ એટલે કેટલા છે, રૂટ ઓફ 343/3. પ્રચલ સમીકરણો અને પ્રચલ સમીકરણો
x बराबर a tan theta अने y बराबर b sec theta. આની પરથી x બરાબર a એટલે કેટલા છે root of 343 upon 3 tan theta, y બરાબર b એટલે 7 sec theta, theta belongs to વિવૃત સંવૃત minus pi થી pi, माइनस गौण स्वरूपे प्लस और माइनस पाई बाय टू. आ तो बीजानो पहलो. अब जो जरा सु कहे छे बीजाना बीजाम ना भी ओ आपी दीदी छे ने उत्केंद्रता आपी छे. आ तो एकदम सिंपल छे. उपले मां आवा दाखला आई गया छे पण छता है बीजानो बीजो. ना भी ओ सु छे प्लस माइनस रूट 13 जीरो इटले प्लस माइनस ए ई जीरो इक्वल टू प्लस माइनस रूट 13 कॉमा जीरो अने उत्केंद्रता इटले ई बराबर रूट 13 अपॉन 13 छे इटले ए ई बराबर रूट 13 A E is equal to root 13. એમા E ની કિંમત root 13 by 3 મૂકી દે. Therefore A into root 13 upon 3 is equal to root 13. Root 13 ગયા સામ સામે 3 ઉપર લઈ લો એટલે what you get is A equals to 3. A ની કિંમત મળી. હવે B square. આ તો પ્રમાણિત જ છે એટલે b square बराबर a square into e square minus 1 अनि बराबर a square minus a square a बराबर root 13 तो आनो वर्ग एटले 13 minus a square एटले आनो वर्ग एटले 9 एटले what you get is a 4. therefore b square is equal to 4. मळी गयो b square a मळी गयो. therefore અતિવલયનું પ્રમાણિત સમી. therefore અતિવલયનું પ્રમાણિત સમીકરણ અથવા માંગેલા અતિવલયનું સમીકરણ પ્રમાણિત જ છે. એટલે x સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે 9 માઈનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર. આ b સ્ક્વેર જ છે આનો પાછો વર્ગ કરતા નહીં. ઇઝ ઇક્વલ ટુ 1. આ છે પ્રમાણિત સમીકરણ. પછી હજી પ્રચલ સમીકરણો બાકી તથા તેના પ્રચલ સમીકરણો પ્રમાણિત અતિવલય માટે શું હતા પ્રચલ સમીકરણો? x બરાબર a sec theta, y બરાબર b tan theta. એટલે x ઇક્વલ્સ ટુ a એટલે 3 sec theta, y બરાબર b, b square is 4, so b is 2, 2 tan theta, જ્યાં theta belongs to વિવૃત સંવૃત minus pi થી pi, minus ગૌણ સ્વરૂપે plus minus pi by 2. આ તો બીજાનો બીજો. બીજાનો ત્રીજો જોઈએ. રકમ જોઈ લો તમે. નાભીઓ પ્લસ માઇનસ 3 રૂટ 5 0, નાભિલંબની લંબાઈ 8. બીજાનો ત્રીજો. નાભીઓ પ્લસ માઇનસ 3 રૂટ 5 0 એટલે પ્લસ માઇનસ એ ઈ ઝીરો. પ્રમાણિત અતિવલય આવ્યા ઇક્વલ ટુ પ્લસ માઇનસ 3 રૂટ 5 કોમા 0 એટલે એ ઈ ઇઝ ઇક્વલ ટુ 3 રૂટ 5. એ ઇન્ટુ ઈ નું મૂલ્ય મને મળ્યું.
એ ઈ મળ્યું. હવે નાભિલંબની લંબાઈ આપી છે, નાભિલંબની લંબાઈ આપી છે. આ પ્રમાણિત અતિવલય છે કારણ કે નાભિઓ x અક્ષ પર છે. તો નાભિલંબની લંબાઈ એટલે 2b સ્ક્વેર અપોન a. પણ એ પહેલા હવે b સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર ઇનટુ e સ્ક્વેર માઇનસ 1. Therefore, b square equals to a square e square minus a square. A square e square એટલે આનો વર્ગ 9 ગુણ્યા 5 એટલે 45. એટલે b square equal to 45 minus a square. Let us again put it in a petty. આમને b square મળ્યું. પરિણામ નંબર 1. અચ્છા, હવે નાભિલંબની લંબાઈ કેટલી આપી છે તમને? 8. હવે નાભિલંબની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 8 છે. તો નાભિલંબની લંબાઈનું સૂત્ર યાદ કરો. Therefore, 2b square upon a is equal to 8. Therefore, b square ની કિંમત મૂકી દઈએ, a square into e square minus 1. Otherwise, b square ની આ કિંમત ડાયરેક્ટ અહીંયા મૂકીએ, 2 into 45 minus a square is equal to 8a. ક્રોસ ગુણાકાર કર્યું. કારણ પરિણામ 1 પરથી આ કિંમત અહીંયા મૂકી દીધી. વિસ્તરણ કરો. માઇનસ 2a સ્ક્વેર બધા પદો પેલી બાજુ લઈ જાઓ. 2a સ્ક્વેર પ્લસ 8a પ્લસ માઇનસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. હજી 2 નીકળી જશે. a સ્ક્વેર પ્લસ 4a માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આના અવયવો 9 ગુણ્યા 5 એટલે 45, 9 5 તફાવત 4, એટલે a પ્લસ 9 ઇન્ટુ a માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર a બરાબર માઇનસ 9 અથવા a બરાબર 5. પણ એ બરાબર માઇનસ 9 શક્ય નથી. અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ છે એટલે ધીસ ઇઝ નોટ પોસિબલ. એ ધન જ હોય. ધેરફોર એ નું મૂલ્ય આવ્યું 5. એ બરાબર 5. એ બરાબર 5 એકમાં મૂકતા મૂકી દો એને બદલે 5. Therefore, b square is equal to 45 minus a square એટલે આનો વર્ગ એટલે 25, એટલે b square is equal to 20. એ ખબર છે, b square ખબર છે. હવે તો તમને મળી જ જાય પ્રમાણિત સમીકરણ. એ જાણો છો અને b square પણ જાણો છો. Therefore, અતિવલયનું પ્રમાણિત સમીકરણ. ધેરફોર માગેલ અતિવલયનું સમી x સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે 25 માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર એટલે 20 ઇઝ ઇક્વલ ટુ 1 છે. અને તેના પ્રચલ સમી એક્સ બરાબર a sec થીટા, a એટલે 5, અને y બરાબર b tan થીટા. b સ્ક્વેર એટલે 20 છે, તો b એટલે 5 ગુણ્યા 4 એટલે 20, એટલે 2√5 tan થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ વિવૃત સંવૃત માઇનસ પાય થી પાય
માઇનસ ગૌણ સ્વરૂપે પ્લસ માઇનસ પાઈ બાય 2. આ છે પ્રોબ્લેમ નંબર બીજાનો ત્રીજો. બીજાના ચોથા તરફ જઈએ. સિમ્પલ છે, નાભીઓ અને ઉત્કેન્દ્રતા આપેલી છે. બીજાનો ચોથો નાભીઓ 0 પ્લસ માઇનસ 8 એટલે આ ફરેલો અતિવલય છે, એટલે આની બરાબર 0 પ્લસ માઇનસ બીઈ લઈએ એટલે બીઈ બરાબર 8. બીઈ નું મૂલ્ય મને મળ્યું. ત્યારબાદ ઉત્કેન્દ્રતા એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ રૂટ 2. ઈ ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 મૂકી દઈએ આમાં. દેર ફોર બી ઇન ટુ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 8. દેર ફોર બી ઇક્વલ ટુ 8 અપોન રૂટ 2 એટલે 4 રૂટ 2. બી ઇઝ ઇક્વલ ટુ 4 રૂટ 2. બી ની કિંમત મળી ગઈ. હવે એ હજી બાકી છે, તો હવે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન ટુ ઈ સ્ક્વેર માઇનસ 1. બી સ્ક્વેર એટલે આનો વર્ગ. 16 દુ 32 ઇન ટુ ઈ સ્ક્વેર એટલે 2 અને માઇનસ 1 એટલે કે 1 જ, એટલે 32. એટલે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32. બસ હવે તો એ સ્ક્વેર ખબર છે, બી ખબર છે, એટલે આપણને અતિવલયનું પ્રમાણિત સમીકરણ મળી જાય. ધેરફોર માગેલા અતિવલયનું સમી હવે આ ફરેલું છે જોજો. એટલે પેલા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર લખો. વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર. બી સ્ક્વેર એટલે આનો વર્ગ. આનો વર્ગ 32 માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર એટલે પણ 32 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ લંબા અતિવલય થયો. એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર, એ બરાબર બી, એમ લંબા અતિવલય છે. એટલે કે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 32. આ લંબા અતિવલય છે કારણ કે ઈ બરાબર રૂટ 2 છે. બીજું, આના હજી પ્રચલ સમીકરણો બાકી છે, તો માટે તેના પ્રચલ સમીકરણો તથા તેના પ્રચલ સમી એક્સ બરાબર એ ટેન થીટા, એ એટલે 4 રૂટ 2, આ એ સ્ક્વેર છે, એ એટલે 4 રૂટ 2. અને વાય બરાબર એ સેક થીટા. થીટા બિલોંગ્સ ટુ વિવૃત સંવૃત માઇનસ પાય થી પાય માઇનસ પ્લસ માઇનસ પાય બાય 2. આ તો બીજાનો ચોથો. બીજાનો પાંચમો જોઈએ. વાય અક્ષ પર નાભીઓ વચ્ચેનું અંતર 10 અને ઉત્કેન્દ્રતા આપેલી છે. વાય અક્ષ પરની નાભીઓ એટલે અતિવલય ફરેલો છે. એટલે બીજાનો પાંચમો. બે નાભીઓ વચ્ચેનું અંતર, બે નાભીઓ વચ્ચેનું અંતર એટલે 2BE બરાબર 10. એટલે BE બરાબર 5. બે નાભીઓ વચ્ચેનું અંતર 2BE, કારણ કે વાય અક્ષ પર નાભીઓ કીધી છે. અને બીજું આપ્યું છે ઉત્કેન્દ્રતા, એટલે ઈ આપેલું છે. ઈ બરાબર 5/4. ઈ ની કિંમત આમાં મૂકો. દેર ફોર બી ઇન્ટુ 5/4 બરાબર 5. 5 ગયા, ક્રોસ ગુણાકાર કરતા બી બરાબર 4. હવે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર માઇનસ 1. આની બરાબર બી સ્ક્વેર ઇ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બી સ્ક્વેર ઇ સ્ક્વેર એટલે 25.
અને આ બી સ્ક્વેર એટલે 16 25 ઓછા 16 એટલે 9 ધેરફોર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 આ મને બી મળ્યું અહીંયા અને આ મને એ સ્ક્વેર મળ્યું એટલે એ બરાબર 3 એમ ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ ધેરફોર અતિવલયનું અથવા માગેલા અતિવલયનું સમી ફરેલો અતિવલય છે યાદ રહે એટલે વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર એટલે 16 માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર એટલે 9 ઇઝ ઇક્વલ ટુ 1 અને તેના પ્રચલ સમી અને તેના પ્રચલ સમીકરણો x બરાબર 8 tan થીટા એ એટલે 3 આ એ સ્ક્વેર છે x બરાબર 8 tan થીટા y બરાબર b sec થીટા b એટલે 4 કોમા થીટા બિલોંગ્સ ટુ વિવૃત સંવૃત માઇનસ પાઈ થી પાઈ માઇનસ ગણ સ્વરૂપે પ્લસ ઓર માઇનસ પાઈ બાય 2 This was problem number 2. E1 and E2, આ અને આ અતિવલયની ઉત્કેન્દ્રતા છે. એટલે E1 એ પ્રમાણિત અતિવલયની ઉત્કેન્દ્રતા છે. E2 એ ફરેલા અતિવલયની ઉત્કેન્દ્રતા છે. તો સૂત્ર યાદ કરો, AB અને E વચ્ચેનો સંબંધ યાદ કરો. એટલે B સ્ક્વેર બરાબર A square into E1 square minus 1 અને A square બરાબર B square into E2 square minus 1 આ બેનો ગુણાકાર કરતા આ બંનેઓનો ગુણાકાર કરતા ડાબી બાજુનો ગુણાકાર એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર જમણી બાજુઓનો ગુણાકાર એ સ્ક્વેર બી સ્ક્વેર E1 સ્ક્વેર માઇનસ 1 E2 સ્ક્વેર માઇનસ 1 આ એ સ્ક્વેર બી સ્ક્વેર સામસામે જાય અહીંયા 1 વધે તો 1 ઇક્વલ્સ ટુ હવે કાઉન્સ છોડી દો 1 ઇક્વલ્સ ટુ E1 square E2 square minus E1 square minus E2 square plus 1 minus minus એટલે plus 1 એટલે હવે આ 1 જાય તો અહીંયા 0 વધે આ બે માઇનસ વાળા પદોને ડાબી બાજુ બોલાવો એટલે E1 square plus E2 square is equal to E1 square into E2 square gets proved સાબિત થાય છે This was problem number 3 very simple but very important problem problem number 4 તરફ જઈએ અતિવલયના શિરોબિંદુઓનું નાભિયોથી અંતર 9 અને 1 તો ફિગર જુઓ જરા અહીંયા પહેલા અતિવલય આ બે એના શિરોબિંદુઓ એ અને એ ડેશ અહીં ઉગમ બિંદુ સી 00 આપ્યું છે શું નાભીઓથી અંતર નાભી એટલે એસ અને એસ ડેશ એટલે એ ડેશ બિંદુનું એસ થી અંતર 9 થાય એ બિંદુનું એસ થી અંતર 1 થાય મોટું અંતર 9 છે નાનું અંતર 1 છે શિરોબિંદુનું નાભીઓથી અંતર એટલે એ અને એ ડેશના નાભીઓથી અંતર એટલે કોઈ પણ એક નાભી લઈને તમે ગણતરી કરી શકો છો ઓકે તો આપણે જાણીએ છીએ કે બે નાભીઓ વચ્ચેનું અંતર કેટલું હોય
2ae અને અંતર aa ડેશ કેટલું હોય 2a 2a ફાઇન તો a ડેશ બિંદુનું s થી અંતર a ડેશ ના આયામ શું છે માઈનસ a 0 s ના આયામ ae 0 a બિંદુના આયામ a 0 હવે સમજજો અહીં થી અહીં સુધીનું અંતર તો a થાય અંતર માઈનસ a ના હોય a ડેશ થી c સુધીનું અંતર અંતર તો a હોય અને c થી s સુધીનું અંતર ae હોય એટલે અંતર a ડેશ s a ડેશ s is equal to a plus ae a plus ae અને a બિંદુનું આનાથી અંતર એટલે આ અંતર AE અને આ અંતર A એટલે AE માઈનસ A એટલે AS AS અંતર ઇઝ ઇક્વલ ટુ AE માઈનસ A તો આપણને એક અંતર 9 અને એક અંતર 1 આપેલું છે એટલે મોટું અંતર 9 અને નાનું અંતર 1 તો આ બે નો સરવાળો કરીએ એટલે આ AA જાય ધેરફોર 2AE ઇઝ ઇક્વલ ટુ 10 therefore AE is equal to 5 AE ની કિંમત આમાં મૂકી દઈએ therefore A plus AE ને બદલે 5 આમાં મૂકીએ is equal to 9 5 પેલી બાજુ એટલે A is equal to 4 A મળી ગયું મને A મળી ગયું AE પણ જાણું છું હવે મને B મળશે સૂત્ર યાદ કરો હવે b square is equal to a square into e square minus 1 તો આની બરાબર a square e square minus a square e square એટલે 25 a square એટલે 16 this gives you 9 એટલે b square is equal to 9 therefore અતિવલયનું પ્રમાણિત સમી therefore માગેલા અતિવલયનું સમી x square by a square એટલે 16 minus y square by b square એટલે 9 આનો વર્ગ કરતા નહીં આ પોતે b square જ છે is equal to 1 છે આ છે અતિવલયનું સમી y square by 9 minus x square by 16 equal to 1 એના પ્રચલ સમીકરણો મેળવો તો આ ફરેલો અતિવલય છે y square by શરૂ થયું એટલે અહીં b square બરાબર 9 a square is equal to 16 એટલે b બરાબર 3 A is equal to 4 અને therefore અતિવલયના પ્રચલ સમીકરણો therefore પ્રચલ સમીકરણો x બરાબર a tan theta a એટલે 4 y બરાબર b sec theta b એટલે 3 જ્યાં theta belongs to vivrut samvrut minus pi thi pi minus gaun swarupe plus or minus pi by 2. Bas finished.